અમરેલી સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત છેલ્લા 22 વર્ષથી અતિ જરૂરિયાતવાળા વિસ્તારના વિનામૂલ્યે છાશ કેન્દ્રનું દીપ પ્રગટાવી શુભારંભ કર્યું હતું. સહયોગ પાંજરાપોળ ગૌશાળા અમરેલી ઉદઘાટનમાં ભાગીરથીબેન સોલંકી, ડોક્ટર બીએન મહેતા, મગનભાઈ રોકડ, મંગળાબેન ગોહિલ, મુકુંદભાઈ ગઢિયા, બાબુભાઈ જાવ્યા, સુરેશભાઈ સોની, ઉકાભાઈ ભટગણ, હિંમતભાઈ ધાનાણી, દિનેશ ભગત, અભિયાન સેવા ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ ચૌહાણ, અંજુભાઈ લાકાણી વગેરે હાજર રહ્યા હતા. જીવદયા પ્રેમીઓએ હાજર રહી છાશનું લાભાર્થીઓને વિતરણ કરેલ તેમજ સકરટેટી કોબી અને કાજુકેરી આપવામાં આવી હતી. એક વૈષ્ણવ પરિવાર અમરેલી અને અમદાવાદથી એમ કાથરોટિયા અમદાવાદ, વિનુભાઈ જીજુવાડિયા, કિંતુભાઈ માલકાણ રાજકોટ, હરેશભાઈ તથા ભરતભાઈ સુરત, મુકેશભાઈ પરીખ દુબઈ, ભાગીરથીબેન સોલંકી અમરેલી તેમજ દાતાઓના સહયોગથી આ છાશ કેન્દ્ર વરસાદ આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. તેમજ અમરેલીમાં ચિતલ રોડ પર ચાલતી અંધશાળાના ભાઈઓ તેમજ મણિનગર ચાલતી અંધશાળાની બહેનો તેમજ મણિનગરમાં ચાલતી મંદબુદ્ધિ છાત્રાલયની બહેનો, આજુબાજુમાં રહેતા 300 રહી અધિક પરિવારો આ છાસ કેન્દ્રનો લાભ મેળવે છે. ડોક્ટર બીએન મહેતા સાહેબે પોતાના પ્રવાસનમાં પોતે પ્રારંભથી આજ સુધી પોતે હાજરી આપ્યાનો અને છાસ વિતરણ કાર્યનો બિરદાવ્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.